હેલો, વેરી ગુડ મોર્નિંગ. ઘણા બધા દિવસો પછી આજે તમારા પ્રિય લોકલાડીલા એવા પ્રતિકભાઈ પાછા બ્લોગની શરૂઆત કરવા જઈ રહ્યા છે. અને આમ આગળ પાછળ જોતા તમને અંદાજે તો આવી જ જશે કે આપણે કઈ જગ્યાએ છીએ. આપણે છીએ આપણી જાણીતી જગ્યા અને તમારા બધાનો આશ્રમ, એવો કે સોશિયલ મીડિયા આશ્રમ. ગઈકાલે અમે લોકો આણંદથી આશ્રમ આવી ગયા હતા. કાલે મેં વ્લોગ શૂટ નહોતો કર્યો. કાલે તો શું, છેલ્લા 1.5 મહિનાથી વ્લોગ શૂટ નથી કર્યા. એની પાછળના બહુ બધા રીઝન છે, એ ધીરે ધીરે આવનારા વ્લોગમાં હું તમને કહેતો જઈશ. પણ હવે આજથી એવું મેં નક્કી કર્યું છે કે હું પાછા વ્લોગિંગ સ્ટાર્ટ કરું છું, મારા વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરું. કેમ કે તમારા લોકોનો પ્રેમ એટલો બધો હતો અને તમારા લોકોની કોમેન્ટ્સ એટલી બધી આવતી હોય છે સમય સમય, કે પ્રતિકભાઈ ક્યાં છે, નરેશભાઈના વ્લોગમાં તમારા લોકોની કોમેન્ટ હોય છે કે પ્રતિકભાઈના વ્લોગ કેમ નથી આવતા. એ બધું આપણે ધીરે ધીરે આગળ જતા તમને ખબર પડી જશે. પણ આજના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. સો વેલકમ બેક ટુ ધાનકર લાઈફ ઓફ પ્રતિકાર. આઈ હોપ યુ ગાયઝ આર ડુઈંગ વેલ. ભાવતી પહેલા તો તમને મારા દ્રષ્ટિએ આશ્રમમાં શું શું બદલાવ આવ્યા છે ધીરે ધીરે આ વ્લોગમાં તમને ખબર પડી જાય. ઇકબાલ કાકા હવાર હવારમાં રાડો પાડે છે, કેમ કે સિમેન્ટ જે છે એ આજે પૂરી ટ્રાન્સફર કરવાની છે પહેલી સાઈડ. કેમ કે આજે જે આશ્રમના પહેલા સ્લેબનું કામ આજે ચાલુ થશે, મતલબ કે પહેલો સ્લેબ અમારો ભરાશે. અને એક સાથે તમે જુઓ મજૂરોની આખી લાઈન લાગી ગઈ છે અને બધા ધબ ધબાટી બોલાવે છે સિમેન્ટ કરવામાં. ઇકબાલ કાકા કેમ છો? પાંચસો એવું? વાહ ભાઈ વાહ. ઇકબાલ કાકા અહીંયા હજી એ તો સવાર માં થઈ ગયો ને, એમને પીવડે દીધી. શું વાત છે, હવે 50 મજૂરો ને ચા પીવડે દીધી. અત્યારે ઇકબાલ કાકા નિરીક્ષણમાં છે કે ભાઈ કઈ રીતના ઠેલ્યો જાય છે અને એક એક ઠેલીનો હિસાબ અહીંયા રાખવામાં આવતો હોય છે, કેમ કે એને ગણવી પડે. અને આપણી વચ્ચે આ બધા પ્રભુજીઓ તમે જોઈ શકો છો જેમ લાઇનમાં બેઠા છે આમ. અને બહુ બધી પ્રભુજીઓની સંખ્યામાં પણ વધારો આવ્યો છે અહીંયા. ધીરે ધીરે બધા લોકોને મળીશું. અને મુકેશભાઈ હાઉ આર યુ? હાઉ ડુ યુ ડુ? હાઉ ડુ યુ ડુ? મને ઓળખો તો ભૂલી ગયા આટલા દિવસ ના તો એમાં. હે, ભૂલી ગયા કોણ છું? કોણ છું? તો કે તમને હા કૃષ્ણ ભગવાન ના હાગા. હવે કઈ કેવું છે તારા આજે વિડીયો માં ઘણા દિવસ પછી આવ્યા છે? શું કઈ શું કઈ શું કઈ? અમે વનિયારા રે ગોકુળ ગામ. કયા ગામ ના? અમે મણિયારા રે ગોકુળ ગામના, મારે નહીં વેચવાન જાવા મણિયારા રે ગોકુળ ગામના. વાહ ભાઈ વાહ. તો આવી રીતના અમારી સવારે શરૂઆત થતી હોય છે. ધીરે ધીરે બધા પ્રભુજીને મળાઈશ અને બીજા એવા આપણી વચ્ચે હસ્તી ઉપસ્થિત છે અને મને મારા અવાજને સાંભળીને દાંત કાઢી રહ્યા છે. ધીરે ધીરે સમજો કેવા દાંત કાઢે છો. આ સુનિલ બ્રો હાઉ આર યુ? કેવું છે, મજામાં ભાઈ? મજામાં. તું મને ભાઈ મિસ કરતો હતો કે ભાઈ નતો કરતો? હા પછી હું દિલથી કહેજો, ખોટું ખોટું હારું કરવાની વાત જ નથી કરવાની. આપણે મિસ કરતો હતો કે નહીં એટલું કઈ દઈએ? મિસ કરતો. છોકરો શરમાઈ ગયો નઈ, ઘણા દિવસ પછી આજે વિડીયો માં આવ્યો ને મારો ભાઈ સુનિલ. બાકી બધું રેડી ને સુનિલ? તબિયત બબિયત મારો ભાઈ કમ્પ્લીટ છે ને? કમ્પ્લીટ જ હોવી જોઈએ. બીજું કે આપડે માતાજી ની દયા છે, જો મારી માં મોગલ ની દયા હોય પછી તો હું જોઈએ. વાહ ભાઈ વાહ. તો ચલો આગળ જોઈએ. અને એક ભાઈ અમારા મુંજાઈને બેઠા છે, એને મળાવું તમને. એ લપતો બોલો, કેવું છે લપતો? બોલો હે, બોલો બોલો. અહીં કેમેરામાં તો જો લપતો, બધાને કહી દે હા એવું કહી દે. હાય હાય, કેમ છો બધા? એવું પૂછતો ખરી? પૂછ ને. કેમ? બધાને કહી દે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, એવું કહી દે. લાઈક સબસ્ક્રાઈબ તો પડે. શું કરે? આમ આમ કેમેરામાં જો અહીંયા મારો ભાઈ કેમેરામાં શું કરે? લાઈક શેર સબસ્ક્રાઈબ તો લે. લાઈક શેર અને
લખતો ભાઈ કીધું એટલે તમારે નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જો મજા આવે તો તમારા દરેક ગ્રુપમાં શેર કરો. ધીરે ધીરે આપણે આગળ જઈએ અને બધી અપડેટ તમને આપીએ. તો દોસ્તો આ છે નારિયેળ, પકડો એક મિનિટ મુકેશભાઈ, અમને લાવો એ માચીસ આપો. તો નારિયેળ આજે એ માટે લીધા છે કેમ કે આજે જે પહેલા સ્લેબનું અમારું કામ ચાલુ થવાનું છે, તો વિધિ સર આપણા હિન્દુ શાસ્ત્રની જે કંઈ બી વિધિ આવતી હોય, ભગવાનને યાદ કરીને, અલ્લાહને યાદ કરીને અને આ કુદરતને યાદ કરીને આપણે આજે પહેલા સ્લેબનું જે કામ અહીંયા સુધી પહોંચ્યું છે, ઝીરોમાંથી સર્જન કર્યું હતું. તમે મારા જૂના વ્લોગ જોઈતા હશો તો ખબર હશે કે કેવું બધું અહીંયા આમ વિશાળ જંગલ હતું, બાવળિયા હતા, અને આજે એટલું મોટું એમ્પાયર ઊભું થઈ રહેવા જોયું છે, અને એ બી ખાલી ને ખાલી તમારા સપોર્ટને લીધે. તો ચાલીએ, આવી રહ્યા મારી જોડે છે, તો હવે આપણે જઈએ. અને ઓલી માચિસની પેટી લીધી તમે? લઈ લીધી. ચલો હવે આપણે ધીરે ધીરે જઈએ ને થોડીક જ વારમાં પહેલા સ્લેબનું કામ ચાલુ થશે, એટલે નારિયેળ વધેરીને આપણે આ કામને શું કહેવાય શરૂઆત કરીશું. આ હિંમતભાઈ, આ ઉપર કેમ નું આવવાનું ભાઈ? તમે દાદરા માં ક્યાં બનાવેલા છે? દાદર પેલા બનાવી નાખ્યા ઉપર ચડવાના? તમે ઉતાવળ બહુ કરો મારો ભાઈ. દાદર કોણ સી સાઈડ છે? શ્રીફળ વધેરી પછી જ ઉપર આવ્યા ને, હેન્ડલ મારે ત્યારે વધેરવાનું હોય. આપ ચાલુ થાય પછી શ્રીફળ વધેરવાનું હોય. થોડીક ક્ષણોમાં જેવું આ મિલર અમારું ચાલુ થાય એટલે શ્રીફળ વધેરવાનું છે, માતાજી નું નામ લઈને. એક કોને જોઈ છે તમે લઈ લો ઉપર, ઉપર વધેરવું છે, એક નીચે એક ઉપર. ઓકે વાંધો નહીં દોસ્તો. સોરી જો તમને કદાચ અવાજ ઓછો આવતો હોય તો. અને આ બધી પણ શું કહેવાય, આ બધી પણ એક પરંપરા તો ન કહી શકે, પણ આજે આપણી શ્રદ્ધા છે એ જરૂરી છે. અને તમે જોઈ રહ્યા છો દાદર બનાવ્યા. ઇકબાલ કાકા કેમ જાય? એટલે આ અમારી લિફ્ટ છે જે નીચે છે. આજે ટોટલ માલ છે સિમેન્ટ નો બને છે, કોન્ક્રીટ ઉપર આવશે, અને આખી રેલિંગ રેલ જેવું ગોઠવું છે આમ છેલ્લે સુધી જવા માટે. ધીરે ધીરે આખો સ્લેબ ભરવામાં આવશે આ બધા પ્રભુજીઓની સાક્ષીમાં, કેમ કે આ વસ્તુ જે માટે, જે લોકો માટે બને છે એ બધાની સાક્ષીમાં અમારે આ કાર્ય કરવાનો અમારી બહુ દિલથી ઈચ્છા હતી. એટલે સુનિલભાઈ છે, અમારા આ ભાઈ છે, કાળુભાઈ છે, બધા પ્રભુજીઓ આવી ગયા છે, લપતો અમારો આવી ગયો છે, અને એ બધાની સાક્ષીમાં હવે માતાજીને યાદ કરી, ભગવાનને યાદ કરી, કુદરતને યાદ કરીને આ કામને આગળ વધારીશું. હિંમતભાઈ આ મગરબત્તી તમારે રેલિંગ ને મારી દે તો હાલશે ને? હાલજે હાલજે ભાઈ, ઇધર ઇધર હશે પસાડો ઉપર ઉપર. આય આય હાથ અડાય લપતો આય માલ આવા દેવો કે? ચાલો કાઈ નહીં, શુભ કાર્ય ને જલ્દી થી પૂર્ણ કરી પૂર્ણ થાય, અને હિંમતભાઈ જેમ બને વેલા અમારું કામ પતાવે, અને અમારા પૂજ્યો વધારે ને વધારે દિવસે દિવસે સંખ્યા વધે. અને બોલો શ્રી ખોડિયાર લપતો માર જોશી. એટલે દોસ્તો અમારા અમારે ગુજરાતીમાં એક એસા માન્યતા હતી કે જબ ભી આપ કોઈ શુભ કાર્ય કરો ઓર જો શ્રીફળ આપ વધેરને જાઓ વૈસે સીધા ફટતા હૈ તો ઉસકા મતલબ વો કાર્ય આપકા સફળ હોગા એસા માના જાતા હૈ. પ્રભુજી કે હાથ છે આજ શ્રીફળ વધેરો ઓર વો ભી આપ દેખો કે સીધા હી મતલબ વો ક્યા બોલતે હૈ ફૂટા હૈ તો હમારે લિયે બહોત અચ્છી બાત હૈ ઓર ભગવાન કા હમારે લિયે બહોત અચ્છા સંકેત હૈ.
तो बस अभी कमी है तो आप लोगों के साथ सपोर्ट की कमी है तो पूरे पूरा सपोर्ट कीजिए और इस कार्य को विश्व का सबसे अच्छा हिम्मत रखो, विश्व का ऐसा कॉन्ट्रैक्टर बना दीजिए जो सोशल मीडिया आश्रम में उन्होंने जो योगदान दिया दिन रात आके सुबह शाम रात 2 बजे 3 बजे कुछ देखा ही नहीं है, जब भी फोन किए तब हाजिर हुए, तो वैसे ही बस ऐसे ही साथ सपोर्ट करते रहे और कुछ नहीं बोलना चाहूंगा। बस अभी काम देखिए कैसे हो रहा है, दबा दब फटाफट हिम्मत भाई चलो 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 माल बनवा चालू थी गये अमरी आश्रम पेली ट्रॉली कहवा माल भरे नहीं गई है धीरे थे नाम ठलवाया जे अमरु काम थी आज चालू थी जाए लाइव दृश्य हाँ बस अहिया भले अगरबत्ती रही फटाफट तब जो मैं प्रसादी खाई दीजिए संस्कृति जो प्रसादी कहवा वाह भाई वाह કોન્ટ્રાક્ટર સાહેબ ના હાથે મુહૂર્ત કરવાનું છે પહેલા સ્લેબ નું ફટાફટ આવો હિંમતભાઈ હિંમતભાઈ તમારું મંચ આગળ હાર્દિક સ્વાગત છે થોડીક ઉતાવળ રાખો અને હરિયામાં પગ નો હલવાઈ જાય બાકી તમારું મુહૂર્ત થઈ જાય આ એક પ્રથા હોય છે મુહૂર્ત આપવાની હિંમતભાઈ આપી દીધું હવે કામ ચાલુ કરજો ફટાફટ હાલો વાહ ભાઈ વાહ આ જે કાર્ય છે ચાલુ થઈ ગયું છે બધા નીચે પોતપોતાને આજે કુદરત અલ્લાહ જેમાં ભી માનતા હોય એની જય લખી દો અને આ કાર્ય ફટાફટથી ફટાફટ નિર્વિઘ્ને પૂરું થઈ જાય અને આશ્રમ ફટાફટ જલ્દીથી ઊભો થઈ જાય એવી આશા કરો અને એવી ભગવાનને પ્રાર્થના કરો। ચલો હવે અમે લોકો લાગી રહ્યા છે કામમાં, આગળ જેવું જેવું શૂટ કરવા જેવું હશે કઈ ભી બતાવવા જેવું હશે તો તમને જરૂરથી બતાવીશ। દોસ્તો અભી શરૂ હોને જા રહી હૈ મુશ્કિલ કી ઘડી ક્યુંકી ચડના જીતના આસાન થા ઉતના ઉતરના ઉતના હિ મુશ્કિલ હૈ, મતલબ હમ હર જગા ક્યા હોતા હૈ સિર્ફ ચડના આસાન સોરી ચડના મુશ્કિલ હોતા હૈ ઉતરના બહોત આસાન હોતા હૈ, બટ યહાં પર ઉલટા હૈ ક્યુંકી અભી કામ ક્યા હૈ સીડીઓ કા હુઆ નહીં હૈ, અભી માલ કુછ ભરા નહીં હૈ ઓર એસા દેખો ધીરે 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 હો કહેતા છોટે બચ્ચે પા પા પગલી કરતે ઓ બાપા વૈસે કરકે ये उतरना पड़ता है, बट कोई बात नहीं इतना तो हम आपको दिखाने के लिए कुछ भी कर देंगे, इतना मेहनत कर देंगे और आपको बस करना है तो बस अपना प्यार दिखाना है और आगे वीडियो को पूरा देखना है बस। तो दोस्तों एक कलाक पछी हूँ कीधू तो लै आओ से तो मित्रों तमे मळो अमारा विमल भाई ने के जे अपना सोशल मीडिया आश्रम नु पूरू इलेक्ट्रिक જે ઇલેક્ટ્રિક સપ્લાય જે પાવર સપ્લાયનું જે કામ છે વિમલભાઈ કરવાના છે, તો વિમલભાઈ માટે એકવાર કોમેન્ટ બોક્સમાં બધા થેન્ક યુ સો મચ લખી દો, આવી રીતના જે રાખી જે અંદર શું કહેવાય કોન્ક્રીટની અંદર જ કહેવાય ને સ્લેબની અંદર જે શું કહેવાય વાયરિંગ જે કરવાનું કન્સિલ પાઇપિંગ કરેલું છે અને અત્યારે એ પણ ખુદ નિરીક્ષણમાં ઊભા છે, કોન્ટ્રાક્ટર સાહેબ પણ નિરીક્ષણમાં છે અને અમને તો વિડીયો બનાવે છે કે ખબર પડે નહીં એટલે કામ આપણે સૌથી વિમલભાઈને કે તમારો આ બિઝનેસ છે ને તમારી આ ફિલ્ડ છે તો જોજો કામ બરાબર થાય છે કે નહીં અને તમે જોવો એમ કેટલું સરસ આમ સીધું લાગે છે હિંમતભાઈ કામ તમારું યાર, હવે મોટા વખાણ તો મારે નથી કરવા પડે, તમે સણાના ઝાડ ઉપર ચડી જાઓ હા ભાઈ, આમ મને જોવામાં જ સારું લાગે છે એટલે જોવામાં માણસને સારું લાગે એનો મતલબ એ કામ એક્ચ્યુઅલમાં સારું થયું હોય, તો ચલો બનતા રહો અને ધીરે ધીરે આજે પૂરો કરવાનો છે સ્લેબ, બીજી આપણને કઈ ખબર નથી। આપ જૈસે દેખ પા રહે હો દોસ્તો હમારે બાલા દાદા આશ્રમ પે ઉપસ્થિત હો ચુકે, અભી તો મેં ઇધર ક્યા બોલતે ફ્લોર પે ખડે ખડે બાત કર રહા હું, અભી ઉનકો બુલાયેંગે યહાં વો ભી આયેંગે ઉનસે ભી મિલેંગે બાતચીત કરેંગે ઓર મોજ કરતે રહેંગે ઓર આગે આપ દેખીએ કી એક ડેઢ ઘંટે મેં કિતના કામ હો ચુકા હૈ, ઉપર યે ઘને ઘને બાદલ જો હૈ વો और वीडियो शूट करने के चक्कर में आप देख सकते हो आज बहुत भारी वाला नुकसान हो गया है, मेरा जो चप्पल है वो फाइनली 2-3 महीनों के बाद आज छूट चुका है, मेरे को लगा ये बहुत अच्छे वाले चप्पल है, थोड़ा ज़्यादा पैसा खर्च करके लिए थे बट भाई जो मैन मेड चीज़ होती है जो इंसानों ने बनाई वो आज नहीं तो कल टूटती है क्या कर सकते हैं, बारिश धीरे धीरे चालू हो रही है बस कृपया करके ज़्यादा ना आए आए तो भी दिक्कत नहीं है, काम रुकने वाला है नहीं, बाढ़ भी आ जाए पर काम पूरा चालू रहेगा,
तो दोस्तों अभी सभी मजदूर थोड़ी सी क्या बोलते हैं छांव के नीचे आ गए ताकि बारिश में उनको दिक्कत ना होए, और सीमेंट वीमेंट जो है उसको तालपत्री से ढक दिया है। क्या होता है सीमेंट में अगर पानी लग जाए तो पूरा पत्थर बन जाती है, जम जाती है, और होपफुली थोड़ी देर में बारिश बंद हो जाए ऐसी हम आशा रखते हैं। बाकी तो भगवान की इच्छा है, थोड़ी बहुत कष्टी हमें देना चाहेंगे तो हम सह लेंगे। और चलो अभी चलते हैं बालाता से मिलते हैं, बालाता क्या कर रहे हैं, क्या कहना चाहते हैं हम लोगों को, उनका भी थोड़ा अभिप्राय लेते हैं। ओ भगवान, बालाता हाउ आर यू? बालाता माय बालाता, बालाता इन द हाउस गाइज। बालाता रुको एक मिनट, क्या कहना चाहोगे बालाता? રાણીવાડા નું ગુંજતું નામ એવા કમલેશ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે। કમલેશ બાપુ નું આપણે હાર્દિક સ્વાગત કરીશું। કમલેશ બાપુ અહીંયા બેહો અને બે શબ્દ કહો। મહાદેવ મહાદેવ, કઈક કયો યાર, મારા દર્શક મિત્રો તમારી રાહ જોઈ ને બેઠા હતા કે અમારા કમલેશ બાપુ તમારી દીકરી મજામાં ભાઈ? જય માતાજી, તમારા દીકરીની તબિયત કેવી છે? ઢીંગલીની રેડી એકદમ? અમારી પબ્લિક પૂછતી હોય ને કે તબિયત બરાબર છે ને, બધું આનંદ મંગલ કુશલ મંગલ? શરમાવશો કેમ, કઈક બોલો ને? આમ તો બહુ કે મને વિડીયોમાં નથી લેતા એમ, મારા વિડીયોમાં કામ પાછું ચાલુ થઈ ગયું, ઊભું રહી ગયું હતું, પાછો વરસાદ ધીરે ધીરે વધી રહ્યો છે। આજે થોડાક વિઘ્નો શું કહેવાય, થોડાક વધારે જ આવે છે। ભગવાન પરીક્ષા લે છે, પણ આપણે બધા આ પરીક્ષા એકદમ ફૂલ્લી ફ્લેજમાં પાસ કરી દેવાની છે। તો વાગી ગયા છે બે, અને અત્યારે ડૉક્ટર નેમીબેન પટેલ અને અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન એક એમનો પ્રોજેક્ટ છે, જે દાંત માટે સારું આરોગ્ય સારું જીવન એવું પ્રોજેક્ટ છે। તો આપણી વચ્ચે નેમીબેન છે, શું કહેવા માંગ? હા બેન, શું કહેવા માંગશો? બસ આજે અમે અહીંયા લુંગડીમાં કેમ્પ કરેલો હતો કે જ્યાંથી અમે રિટર્ન થતા અહીંયા જોયું કે અહીંયા બહુ બધું છે અને આપણે માણસોને ફ્રીમાં સારવાર આપી શકીએ એમ છીએ, તો આપણે પોપટભાઈનો કોન્ટેક્ટ કરેલો છે અને અત્યારે અહીંયા આવેલા છીએ, અને અમે ફ્રીમાં જે તે લોકોને કાંઈ બી ટ્રીટમેન્ટની જરૂર હોય તો સારવાર અને મેડિસિન બધું ફ્રીમાં આપવાના છીએ। ખૂબ ખૂબ આભાર બેન તમારો, આજે મેડમ તરફથી આપણા જેટલા પણ પ્રભુજીઓ અહીંયા રહી રહ્યા છે એનું જે ડેન્ટલ ચેકઅપ જે દાંતનું ચેકઅપ છે ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવશે। બસ વરસાદ ધીમો પડે એટલે વારાફરતી એક એક પ્રભુજીઓને આપણે મેડમ તપાસ કરશે અને એમના દાંત માટે એમના જીવન માટે જે કંઈ બી જરૂરી મદદ હશે એમના તરફથી કરવામાં આવશે। આ એમનું આખું મોબાઈલ વાન હોસ્પિટલ જ છે ને, શું કહેવાય એવું જ કંઈક, મોબાઈલ ડેન્ટલ વાન એવું જ કહીએ આપણે, એટલે અંદર ટોટલ જે મેડિસિન્સ જે બી ઇક્વિપમેન્ટ્સ જોઈતા હોય ટ્રીટમેન્ટ માટે બધા જ અવેલેબલ છે। તાળીઓ પાડજો બધા। અત્યારે વાગી ગયા છે 3:52 એટલે ઓલમોસ્ટ 4 વાગી ગયા, અને હું ને હિંમતભાઈ પાછા એક રાઉન્ડ મારવા જઈ રહ્યા છીએ ઉપર, કે કઈ રીતનું બધું કામ છે વારે વારે જોવું પડે, કઈ ભૂલ થાય છે કે નહીં નહીં હિંમતભાઈ? હિંમતભાઈ ને બધી જવાબદારી એવી સોંપી દીધેલી છે ને, આ પણ આ બધું શું તમે આડા ટેકા કરી દીધા બરાબર? હલે નહી એમ,
વાહ ભાઈવાને પાછો વરસાદ આવે એવું થઈ ગયું છે, એટલે વરસાદ નો આવે તો જ સારું, બાકી કામ પાછું બંધ રહે થોડીક વાર માટે, થોડુંક આવશે એવું વાતાવરણ તો છે. ઓલી બાજુ તો હુકાવાય માંડ્યું નઈ, ચાલુ થઈ ગયો, મને આમ અડધી કલાક આમ ખાટલા ઉપર લાંબો થયો તો સીધી હું ગાય ગઈ ઉઠો, ત્યાં તો એવો ખતરનાક વરસાદ ચાલુ હતો કે તમે વાત પૂછો, મને કામ બધું બંધ પડ્યું હતું, એટલે કામ પાછું ધીરે ધીરે ચાલુ થઈ ગયું છે. અને આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા લોક લાડીલા નરેશભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત છે નરેશભાઈ, આપણે શું કહેવા માંગે છે નરેશ? હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારમાં નો હોય અને પ્રતિકભાઈની ચેનલમાંથી ડાયરેક્ટ મારી ચેનલમાં વહ્યા છો નરેશભાઈ, આ લખશે એટલે આ ડાયલોગ મેં કાલ રાત્રે બોલ્યો હતો, બીજું કઈ બોલવા હાટું છે નહીં દોસ્તો. આજે ખાસ દિવસ છે, 23/8/23, કોઈને નોતી કેવી તો અમારે કહેવાય કે પણ સ્લેબ નો તારીખ છે આજે અને સ્લેબ ભરાય છે અને ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છે. હિંમતભાઈ આપણી આરે છે, કોન્ટ્રાક્ટર છે, પણ કઈ લાગતું નથી એવું કે ગરીબ કોન્ટ્રાક્ટર છે, વારે વારે પૈસા માંગતા હોય, હજી કામ ન જોયું તો નરેશભાઈ પૈસા આપણને, મેં આ બધી પલાયોના પૈસા આપણે પણ થઈ ગયા, હજી પૈસા આપણે, એટલે પછી તો તમે તમારી પાસે આટલા બધા પૈસા તમે જ ન કરી નાખીએ. મારો રાગ થઈ ગયો દોસ્તો, હું જો તો કામથી થોડોક બહાર રાજકોટ અને સ્લેબ હવરમાં ચાલુ થઈ જાય, એટલે હવરમાં બ્લોક ન બનાવી શકો, પણ તમે પ્રતિકભાઈનો બ્લોક જોજો, રેગ્યુલર જોજો, હવે પ્રતિકભાઈ બનાવશે દોસ્તો. વાગી ગયા છે સાંજના ઓલમોસ્ટ 7:30, અને આજનો જે ટાર્ગેટ હતો સ્લેબ ભરવાનો, નીચે જવું પડશે ને, એ વાત તો સાચી છે. વ્લોગ કરતા કરતામાં પાણીમાં ગારામાં પગો જતો, એવું કહેતો હતો આજનો જો ટાર્ગેટ હતો સ્લેબ જેટલો કમ્પ્લીટ કરવાનો, એટલો હોપફુલી થઈ ગયો છે. અત્યારે તો બધા હવે મજૂરો રેસ્ટ ઉપર જશે, બસ વધારે કોઈ તકલીફ નથી આવી, કોઈને વાગ્યું નથી, પણ વચ્ચે જે 3-4 વાર વરસાદ આવ્યો એમાં થોડુંક પ્રોબ્લેમ આવ્યું છે, પણ એનો કોઈ એટલો બધો મેજર ઇસ્યુ છે નહીં. હવે આપણે ઉપર જઈશું આ અંધારામાં અને તમને બતાવીએ કે ક્યાં સુધીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. લુકા છુપી બહુત, આ વિડીયો ઉતરે પછી અહીંયા હરિયા છે, હો જોજો પગમાં નો ઘરી જાય કે હરિયો સામને કરવું પડે. હું તમને એક વાત તો કહેવાનું જ ભૂલી ગયો કે આજે મારો ફોનની ડિસ્પ્લે જે ઉપરની હતી એ તૂટી ગઈ છે, ભૂલમાંથી કોક મારા ફોન ઉપર બેસી ગયું, પણ વધારે કોઈ વાંધો આવ્યો નથી, એટલે આવું થતું રહેતું હોય છે. આજના નુકસાનમાં આ નુકસાન આજે એ જ થઈ ગયું છે. હવે નીચે કંઈ દેખાતું નથી, અહીંયા સુધીનું કામ પતી ગયું છે આખું, હવે કાલથી અહીંયા કન્ટિન્યુ થશે. અને આ બાજુનું આખું ઓલમોસ્ટ હિંમતભાઈના કહેવા અનુસાર 4-5 હજાર ફૂટ જેવું થઈ ગયું છે ને આજે, 5-1 હજાર ફૂટ જેવું કામ થઈ ગયું છે. કાલે સવારથી આ કામને પાછું કન્ટિન્યુ કરવામાં આવશે, ત્યાં સુધી તમે બના રહ્યો અમારા વ્લોગ ચેનલ ઉપર. કટપ્પા મામા જેવું થઈ ગયું, કટપ્પા
મજૂર મિત્રો છે એમનું જમણવાર આજે સ્લેબ ભર્યો એટલે રાત્રે અમારે ત્યાં રાખવામાં આવ્યું હતું એટલે બધા બેસી ગયા છે લાઈનમાં એટલે પેલા બધા મજૂરો જમશે એમના માટે આજે સ્પેશિયલ મીઠાઈ રૂપે સ્લેબ ભરાણો છે એટલે લાડવા ગાંઠિયાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે બધાને ભાવભર્યું ભોજન આપણે જમાડવાનું છે બધા જમી લે પછી આપણા પ્રભુજીઓની વાત પછી એની પછી અમારો વારો એટલે આ બ્લોગને આખો જોવો.